આગળ આપણે જઈએ, શું નામ છે તમારું? મારું નામ વિનોદભાઈ. વિનોદભાઈ, વિનોદભાઈ શું લાગે છે, રોજગારીની આપણા જે યુવાન મિત્ર હતા એમને વાત કરી, અહીંયા તમારા વિસ્તારમાં સમસ્યા અને ઓવરઓલ કોની સરકાર? અત્યારે તો ભાજપનું ચાલે છે, કારણ કે અત્યારે સરકારના અંદર એવું છે કે ક્યાંય બી જાઓ તો બેરોજગારીનો ક્યાંય મુદ્દો જ નથી હોતો, અને ઘર ઘરે પોતપોતાનો મુદ્દો બનાવી શકે છે. અપેક્ષા એવી રાખે છે ફરીથી બી ભાજપની સરકાર આવે, આવું જ ચાલે. આગળ આપણે જઈએ, શું નામ છે તમારું? શું લાગે છે, ઘણી બધી વાત તમે સાંભળી, કશું મારે કેવું નથી, તમે બોલો. ના ના, કયો કયો? અરે ના, કયો નું કહું, જવા લાગે. કોની સરકાર? સરકાર તો બીજેપી ની જ આવે છે. અચ્છા, કારણ? કારણ કે એનો વિકાસ બી કરે છે અને બધું સારું જ છે. જો કે આટલી બધી સમસ્યાઓ આપણા આ વિસ્તારમાં છે તો છે જ, અને અમારે પાંડવાડાથી પેલી બાજુનું છું વાઢેલાનું, ત્યાં સમજ છે. સરકાર અમને એક લોલીપોપ આપે છે કે તમે આદિવાસી થઈ જશો, બરાબર, એ લોલીપોપની પાછળ અમે એમની સરકાર બના પાછળ જ છીએ. અચ્છા, આ યુવાનોની વાત કરીએ તો યુવાનોને કઈ કઈ તમારા હિસાબથી સમસ્યા આવી રહી છે? ખાસ કરીને મેં વાત કરી ત્યારે બેરોજગારીની એમને વાત કહી. બેરોજગારી તો છે થોડી, અને બેરોજગારી મટતી બી જાય છે. બરાબર. શું લાગે, તમારું શું નામ? અનિલભાઈ ઉપાધ્યાય. અનિલભાઈ, ઘણી બધી વાત કરી, તમને શું લાગે છે કોની સરકાર? સરકાર તો બીજેપીની જ બનશે, અમારી સીટ પી 99% બીજેપીની જ આવશે. સમસ્યા તો ઘણી બધી જ આ વિસ્તારમાં. એક તો મોટો પ્રશ્ન છે અહીંયા પાણીનો, પીવાના પાણીનો અને સિંચાઈના પાણીનો. સિંચાઈના પાણીની તો દૂરની વાત છે, અહીંયા આ વિસ્તારમાં તમે ફરી જુઓ, નર્સે જળની યોજના, પછી અમારે કારંટા પાણી પુરવઠા યોજના ચાલતી હતી. આજે આ ગામ છે આવડું મોટું, 5,000-5,500 વસ્તીવાળું. આજે તમે ગામમાં ફરી જુઓ, દરેક વિસ્તારમાં 12-15 દિવસે પાણી આવે છે. ઉનાળાની હજી શરૂઆત થઈ છે, હજી તો ઉનાળો શરૂઆત થઈ છે હમણાં, તો બી આજની તારીખમાં 8-10 દિવસે પાણી આવે છે. ક્યાં સાલી કઈ નીતિના કારણે પાણી નથી મળતું આ વિસ્તારને, એ ક્યાંય ખ્યાલ નથી. આજે મારી 50 વર્ષની ઉંમર થઈ, લગભગ હું સમજણો ત્યારથી અત્યાર સુધી એવું થાય કે પાણી સમસ્યા સોલ્વ થશે, આજ દુસર સુધી નથી થઈ. સિંચાઈની તો દૂર વાત છે, પણ મોટો પ્રશ્ન અહીંયા પીવાના વાપરવાના પાણીનો પ્રશ્ન છે. આજે તમે ગામમાં અહીંયા ઇન્ટરવ્યુ લો છો, ગામમાં તમે ગૃહિણીઓને પૂછી જુઓ, 8-10 દિવસે પાણી આવે છે. મોટો પ્રોબ્લેમ આ છે. બીજી વસ્તુ રહી રોજગારીની, રોજગારીની વસ્તુ એવું છે કે અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી છે નહીં. જે જાય કડિયા કામે જાય, ખેત મજૂરી જાય, બરોબર છે. સિંચાઈ નથી એટલે મજૂરી પણ ના મળે, કારણ કે શિયાળુ પાક થાય નહીં, બરોબર. એટલે જે છે એ 2-3 મહિનાની મજૂરી મળે, ત્યાર પછી ઘણા લોકો એવા છે કે અમારા આદિવાસી પટ્ટામાં હિજરત કરવી પડે છે. કેમ? રોજગારી માટે. શેના માટે હિજરત કરવી? રોજગારી માટે. વાર તહેવારે દિવાળી કે હોળી પર અહીંયા આવે, 2-3 દિવસ ધંધા ધમધમે, ત્યાર પછીના જે છે રનિંગ આઈટમ કે જે રનિંગ પબ્લિક છે એ જ ધંધા રોજગાર કરી શકે છે. બીજી વસ્તુ કે યુવાનોની, અમારા ગામમાં જુઓ ઘણા ગ્રેજ્યુએશન વાળા છે, એમએ બીએડ એમફિલ ઘણા થયેલા છે, કોઈને ગવર્મેન્ટ જોબ નથી. કારણ કે ગવર્મેન્ટ સારી છે, વિકાસ છે એનો, એ બી 100% વાત છે. આપણે વિકાસ ચારે બાજુ જોઈ શકીએ છીએ, પણ સરકારી ક્ષેત્રે જે વિચાર વિકાસ થવો જોઈએ એ આજ સુધી વિકાસ થયો નથી. તમે જોવા વળે આ પેલી ટીચરમાં જ્ઞાન સહાયક નાખી દીધું, બરોબર. શું કરે? એને તો ખબર જ છે કે એપ્રિલ મહિનો પત્યો ત્યાં સુધી જ મારે રહેવાનું છે, પછી જૂનથી તો ક્યાં જવાનું છે એ નક્કી નથી. એ શાળામાં ધ્યાન આપવાનું નથી એ ટીચર, બરોબર. એટલે રોજગારીની તો વાત જો, રોજગારીનો અસંખ્ય પ્રશ્ન ગણાય છે અહીંયા. એટલે ચોક્કસથી બાકોરની વાત કરીએ, આ વિસ્તારની વાત કરીએ, પંચમહાલની, ક્યાંક લોકોને રોજગારીની સમસ્યા નડી રહી છે, શું કહેવા માંગો છો? બોલો. રાજસ્થાનના 1,000 માણસ પાંડરવાળામાં રોજગારી મેળવે છે, દુકાના કરીને કમાઈને ખાય છે, તો બેરોજગાર છે. રાજસ્થાનથી અહીંયા આવ્યા છે, ગંગાપુર, શ્રીનાથજી, એકલનજી, એ બધા બેકારમાં અહીં ફરે છે. રોજગારીની સમસ્યા ક્યાં છે? ગલે દુકાને ફરાવ, 1,000 માણસ ફરે છે રાજસ્થાનના, એને ગુજરાતમાં કમાય, ગુજરાતી કહે છે કે રોજગારી છે, બેરોજગારી છે, ક્યાં છે? બોલો. એટલે ટૂંકમાં યુવાનોની વાત કરીએ તો એમને રોજગારી મેળવવી હોય તો ગમે ત્યાંથી મળી જાય ખરી, પણ સવાલ ત્યાં ઉભો થાય છે કે જોઈએ છે સરકાર. સરકારી તો એના માટે બી પ્રયોગ કરવો પડે, નિષ્ફળ બેઠે બેઠે થોડી સરકારી નોકરી મળે. ગામનો તો વિચાર કરો, આજે 52 યુકો પડી છે, 8-10 મોટી રિક્ષાઓ પડી છે, કેટલા ટેમ્પા છે, કેટલું રોજગારી વગર બધું આટલા બધા સાધનો ચાલે છે. માણસ તો જો કોઈ કામ નથી ચાલતું તો કેવી રીતે ચાલે છે? પણ પછી આપણે જો
રાષ્ટ્રનો જયારે વિકાસ થતો હોય ત્યારે સમસ્યાઓ તો રહેવાની છે. આ જગત પર માણસ જન્મ છે ત્યારથી સમસ્યા છે. સમસ્યા લીધા વગરનો કોઈ પણ માણસ ક્યારે બની શકતો નથી. પણ એ સમસ્યાઓ બધી એક જ રાતમાં કોઈ આ સ્વપ્ન નથી કે આવીને તૂટી જાય ને સવારમાં કોઈ જાહોજલાલી થઈ જાય. પણ એક વસ્તુ પોતાના આત્માને પૂછો કે રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. રાષ્ટ્ર વિકાસની ગતિ છે. ચંદ્રની ધરતી પર આપણે પગ મૂકી શકતા હોઈએ અને આપણા રાષ્ટ્રના વિકાસની અંદર આપણો શસ્ત્ર સરંજામ આપણે જાતે કેટલો લાવતા હતા એની જગ્યાએ આપણો શસ્ત્રો આજે 22 દેશોમાં આપણે શસ્ત્રો બનાવીને વેચી શકીએ છીએ. હેલિકોપ્ટર આ ભારત બનાવતું થયું, મિસાઇલ્સ બનાવતું થયું, ચંદ્રની ધરતી પર પગ મૂકવાનો થયો. એટલું થઈ રાષ્ટ્રના વિકાસમાં જ્યારે વેક્સિનની જરૂરિયાત પડી, જ્યારે ચારે બાજુ માનક રોગચાળો ફેલાઈને થઈ ગયો, ત્યારે વેક્સિન આપવાનું કામ 23 દેશોમાં ભારતે પહોંચાડ્યું છે. અને એક એક જગ્યાએ તમે નહીં માનો, 10 મહિના પહેલો આપણા દવાખાનામાં CSCમાં માણસે ત્યાં ફ્રીઝર લાવી અને વેક્સિન ફ્રીઝ કરી અને બધાને આપી છે. કયો માણસ એવો છે કે કોઈને વેક્સિન નથી મળી? ત્યારે આપણે શાંતિથી આજે વિશ્વમાં પોતાનું કાઠું કાઢી અને વિશ્વ ભારતની સાથે ગમે ત્યાં પ્રશ્ન હોય, આપણે ઘર છે તો પણ પ્રશ્ન હોય, ઘરની અંદર પણ બને, કદાચ 8 માણસો વ્યક્તિ હોઈએ તો કદાચ 4 માણસ કોઈ કામ ન કરતા એવું બને અને 4 માણસ કામ કરીને ભરણ પોષણ કરતા એવું પણ બની શકે. આપણે વિકાસની જ્યારે વાત કરવાની છે ત્યારે એક જ વાત કરવાની છે, મારો રાષ્ટ્ર, મારો ભારત, મારો દેશ એ વિકાસની ગતિમાં છે કે નહીં. અને જ્યારે યુક્રેન અંદર યુદ્ધ ફાટી નીકળ્યું અને જ્યારે આપણા 1000 વિદ્યાર્થી જો હતા એને લાવવાના હતા, ત્યારે પુતિન સાથે રશિયાની મહાન સત્તાની સાથે વાત કરી અને માત્ર ભારતનો એક તિરંગો આપ્યો અને તિરંગાના વાતે 4000 ઉપરાંત વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પ્લેન મૂકીને મંગાવેલા છે. એ આ ભારતની ધરતી છે. આજે વિશ્વના બધા જ રાષ્ટ્રો જ્યારે લડી રહ્યા છે પણ ભારત એક તટસ્થ દેશ છે. ભારતને કોઈ જગ્યાએ યુદ્ધ નથી. ચીનની સરહદ ઉપર યુદ્ધ છે પણ ચીન પણ કોપી રહ્યું છે કે ભારત પાસે જો ઊંચી આંખ કરીશું તો ડોળો કાઢી લેશે. એ પરિસ્થિતિ આજે ભારતની. ભારત એક સક્ષમ દેશ બન્યો છે અને સક્ષમ દેશ બનતો તો થાય આઝાદી પછીના આપણા જે વર્ષો છે એ વર્ષોના પછીના આપણા વિકાસની ગતિના છેલ્લા 15 વર્ષ તો વિચાર કરો કે આપણે ક્યાંથી ક્યાં જઈ શક્યા છીએ. આ ધરતી, આ પાંડવાળા, આજુબાજુ આપનો કેમેરા ફેરવો અને તમે જોઈ શકો કે અહીંયા તો રાતના દિવસે આવું હોય તો પણ બીક લાગતી હતી. એ ધરતી આજે અહીંયા લોકો આવીને જોવે તો વિકાસશીલ બની છે, વિશાળશીલ બની છે. એ આ રાષ્ટ્રની ગતિ છે. હા, રાષ્ટ્ર બધી જે આપણી અપેક્ષાઓ છે એ બધી અપેક્ષાઓ તો ઘરના કુટુંબમાં પણ નથી આપણે પૂરી કરી શકતા. હા, અમારી મુશ્કેલી છે કે આઝાદી પછી અમને કોઈએ નેર નથી આપી, અમને કોઈ એવો સક્ષમ, સોરી ઉંમર થઈ ગઈ છે એટલે આઝાદી પછી અમને કોઈ એવો કાર્યકર નથી મળ્યો કે આ ભાગને પાણી નહેરથી આપી શકે. અમે એક જ કામ કર્યું કે આ ધરતી પર શિક્ષણનું વાવેતર કર્યું, અહીંયા ડોક્ટરો બનાવ્યા, ઇજનેરો બનાવ્યા અને એક સક્ષમ એ આજે દેશ વિદેશમાં પોતાની ધરતી પર પોતાનો ડંકો વગાડી રહ્યા છે. પણ જરૂર છે પાણીની, જરૂર છે નહેરની, તો જ આ વિકાસ થઈ શકશે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ગેરંટી ઇઝ ગેરંટી. ભારત માતા કી જય. બાકોરના લોકો સાથે વાત કરી, પાંડવડાના લોકો સાથે વાત કરી આપણે અને જનતાની ક્લિયર ચોઇસ શું છે એ આપણે જાણ્યું.